હાલના સમયમાં કોરોના મહામારીએ માજા મૂકી છે. મોટી સંખ્યામાં લોકો કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના અનેક વિસ્તારોમાં જિલ્લા કલેક્ટર દ્વારા નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે અને કોરોના સંક્રમણના પગલે વિવિધ જગ્યાએ કોવિડ માટે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે કોવિડ સારવાર કેન્દ્રો ઊભા કરવામાં આવી રહ્યા છે. ત્યારે થરાદ ખાતે આવેલી કૃષિ યુનિવર્સિટીની પણ જિલ્લા કલેક્ટર આનંદ પટેલે રૂબરૂ મુલાકાત લીધી હતી. તે દરમિયાન તેમણે જણાવ્યું હતું કે આ કૃષિ યુનિવર્સિટીમાં લોકોને સારવાર મળી રહે તે માટે કોવિડ હોસ્પિટલ કરવામાં આવશે, જેમાં 100 બેડોની સુવિધા રાખવામાં આવશે. ત્યાં તમામ આરોગ્યનો સ્ટાફ મોજૂદ કરવામાં આવશે. આ ઉપરાંત જિલ્લા કલેક્ટરે થરાદ તાલુકાના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને કોરોના મહામારી અંગે જરૂરી સૂચનો આપ્યા હતા, જેમાં થરાદમાં કોરોનાનું ટેસ્ટિંગ વધારેમાં વધારે થાય તેમજ 45 વર્ષથી ઉપરના તમામ લોકોને વેક્સિન ફરજિયાત આપવામાં આવે તો આ તરફ થરાદમાં કોઈપણ માસ્ક વગર ફરતું હશે તો તેમની સામે કડક કાર્યવાહી કરવાની થરાદ વહીવટીતંત્રને સૂચના આપી હતી. ત્યાં જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે થરાદ ખાતે નવા કોવિડ સેન્ટર શરૂ થતાં સંક્રમિત દર્દીઓને પાલનપુર સુધી લાંબા થવું નહીં પડે તેમજ ગ્રામ્ય વિસ્તારોને પ્રાથમિક અને સામૂહિક તમામ સુવિધાઓ મળી રહેશે અને કોરોનાની સારવાર પણ મળી રહેશે. સ્વાભાવિક કોરોનાનું સંક્રમણ ધીરે ધીરે ગ્રામ્ય વિસ્તારમાં પણ ક્યાંક ક્યાંક કેસો આવી રહ્યા છે, એટલે સ્થાનિક લેવલે જ લોકોને પ્રાઇમરી લેવલની સર્વિસ મળી જાય, જેથી કરીને એસિમ્પ્ટોમેટિક લોકો છે, માઇલ્ડ લોકો છે, એમને ત્યાં જ સારવાર મળી જાય. ઘણા બધા પરિવારો એવા હોય છે કે કોઈ પોઝિટિવ પેશન્ટ આવે તો એમના ઘરની અંદર પણ એટલી વ્યવસ્થા નથી હોતી કે હોમ આઇસોલેશન પ્રોપરલી કરી શકાય, તો એવા નાગરિકો અહીંયા કોવિડ કેર સેન્ટરમાં આવીને રહી શકે, એમને અહીંયા પ્રોપરલી કેર લેવાય અને જેથી કરીને સાજા થઈ પોતાના ઘરે જઈ શકે અને ઘરના માણસો પણ સંક્રમણથી બચી શકે અને અન્ય મિત્રો સમાજના માણસો પણ સંક્રમણથી બચી શકે, એ માટે કોવિડ કેર સેન્ટરની વિચારણા થરાદ ખાતે આપણે કરી રહ્યા છીએ. માન્ય સંસદ સભ્ય શ્રી સાહેબના માર્ગદર્શન હેઠળ અહીંયા આપણે જે આપણે એગ્રીકલ્ચર કોલેજ છે એ કોલેજની હોસ્ટેલ આપણે ક્યાં જે કોલેજ અત્યારે બંધ છે તો એ હોસ્ટેલમાં આવી સુંદર મજાની 101 બેડની વ્યવસ્થા કરવા માટેનું આપણે